જો કેવળનાથ થશે તો હમણાં કહીશ, તો કહીશ એમ. એમની કંઈ બી એનો દશાનો એમને ખ્યાલ આવ્યો હશે તો કહેતા હશે. તો કેમ કેમ કહ્યું? એમને કંઈ પણ એ પ્રકારની પ્રાપ્તિ થઈ હશે તો કહ્યું, એમાં કોઈ નિષેધ કરવાની જરૂર નથી. અને આપણને તો હજુ ચોથે પણ આવ્યા નથી, તો આપણે આવી ઊંચી દશાવાળા પુરુષોનો શું ખ્યાલ આવે? માટે કૃપાલદેવ કહે, વાક્ય 40મું, વધતી દશા થતી હોય તો તેને નિષેધવાની જરૂર નથી, અને ન હોય તો માનવાની જરૂર નથી. અને દશા થઈ જ ન હોય તો માનવાથી કે દશા આવી જતી નથી. સંકિત ન થયું હોય અને કોઈ માની લે કે મને સંકિત થઈ ગયું તેથી કે સમ્યક દર્શન આવે નહીં, અને થયેલું હોય ને કોઈ કે તમને નથી થયું તો તેથી કે સમ્યક દર્શન જાય નહીં. નિષેધ કર્યા વિના આગળ વધતા જવું, કેમ કે કેવળ જ્ઞાન સુધી પુરુષાર્થ જરૂરી છે. કૃતકૃત્ય દશા તો કેવળનાનમય છે. કેવળનાન થયા પછી એને કંઈ કરવાનું રહેતું નથી. ત્યાં સુધી તો ઘણું બધું કરવું છે. કંઈ સમ્યક દર્શન થઈ ગયું તેથી પૂર્ણાહુતિ નથી થઈ, ત્યાંથી તો હજુ શરૂઆત થઈ છે. હજુ તો ઘણું આગળ જવાનું છે. એટલે કંઈ પણ માન્યા વિના આગળ પુરુષાર્થ કરી જ જવું. કૃપાલ કે નિષેધ કર્યા વિના આગળ વધતા જવું. વાક્ય 41મું, સામાયિક 6-8 કોટીનો વિવાદ મૂકી દીધા પછી નવ વિના નથી થતું, અને છેવટે નવ કોટી વૃત્તિએ મૂક્યા વિના મોક્ષ નથી. કૃપાલ કહે છે, વધતી દશા થતી હોય નહીં, સામાયિક 6-8 કોટીનો વિવાદ મૂકી દીધા પછી નવ કોટી વિના નથી થતું. સામાયિક એટલે સંભાર, ખાલી સામાયિક લઈને એક સ્થાને 48 મિનિટ બેઠવા બેસવા માત્રથી સામાયિક થઈ જતું નથી. સંભાવનો અભ્યાસ કરવો છે, એના માટે ભલે કરે. બાકી ખરી સામાયિક તો 9 કોટીની, એટલે મન વચન કાયાથી કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદું નહીં, એમ નવે પ્રકારે કાયાથી કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદું નહીં, વચનથી કરવું નહીં, કરાવવું, અનુમોદ નહીં, એમ 9 કોટી થાય ત્યારે જ એ સામાયિક શુદ્ધ થયું કહેવાય. અને ખરેખર એ સામાયિક તો પંચમ ગુણસ્થાન ઉપરથી શ્રાવકને થાય, જેને સમ્યક દર્શન આવી ગયું, જેને દેશે વ્રત આવી ગયા, અપ્રત્યાખ્યની કષાય ચાલ્યા ગયા, તે જ ખરેખર સામાયિક એટલે સંભાવમાં રહેવાનો અધિકારી છે. સામાયિક 6-8 કોટીનો વિવાદ મૂકી દીધા પછી નવ વિના થતું નથી. 9 કોટી જોઈએ, મન વચન અને કાયા, કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદ્યું નહીં, એ ત્રણેય મનથી વચનથી કાયાથી, કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદ્યું નહીં, તો એક સામાયિક શુદ્ધ થાય. અને છેવટે 9 કોટી વૃત્તિએ મૂક્યા વિના મોક્ષ નથી. છેવટે તો આ 9 કોટીના વિકલ્પો પણ મૂકી દેવા પડશે. જ્યારે આત્મા આત્મ ધ્યાન કરશે ત્યાં કંઈ આવા વિકલ્પો હોય નહીં. શુદ્ધ આત્મા સ્વરૂપ મગ્ન હોય, આત્મ ધ્યાનમાં લીન હોય, ત્યારે જ જીવનો મોક્ષ થાય છે. એટલે અંતે તો કે છે એ પણ વિકલ્પો બધા મૂકવા પડશે. વાક્ય 42મું, 11 પ્રકૃતિ ખપાવ્યા વિના સામાયિક આવે નહીં. આ અહીંયા સ્પષ્ટ કર્યું, 11 પ્રકૃતિ, 3 દર્શન મોની, મિથ્યાત્મોની, મિશ્ર મોની, સંકિત મોની, અને 8 કષાય જવા જોઈએ, 4 અનંતાનુબંધી અને 4 અપ્રત્યાખ્યાની, ત્યારે શ્રાવકના વ્રત આવે. એટલે પંચમ ગુણસ્થાન વૃત્તિ, પંચમ ગુણસ્થાન વાળા જીવને જ ખરેખર સામાયિક આવે. 11 પ્રકૃતિ ખપાવ્યા વિના સામાયિક આવે નહીં, જ્યારે આપણી તો 7 ગઈ નથી. ચોથે ગુણસ્થાન કે જીવ આવે ત્યારે 7 પ્રકૃતિ ઉપશમ થાય, ક્ષયોપશમ થાય કે ક્ષય થાય છે. તો આ તો 11 કે છે, 11 પ્રકૃતિ ખપાવ્યા વિના સામાયિક આવે નહીં. સામાયિક થાય તેની દશા તો અદ્ભુત થાય. સામાયિક
એટલે સમભાવમાં જે જીવ આવે તેની દશા તો અદ્ભુત હોય. ત્યાંથી 6, 7 અને 8માં ગુણસ્થાન કે જાય અને ત્યાંથી 2 ઘડીમાં મોક્ષ થઈ શકે છે. સમભાવમાં જ્યારે આત્મા આવે ત્યારે સામાયિકમાં આવ્યો ગણાય, અને પછી તો 6, 7 ઝૂલે મુનિ અવસ્થા કાં ધ્યાન અવસ્થા. 6ઠા ગુણસ્થાન ઉપર મુનિપણાને ની શારીરિક ક્રિયા વગેરે કંઈ પણ કામ કરવું હોય ત્યારે 6ઠે આવી જાય. આત્મ ધ્યાન મળી હોય ત્યારે 7માં હોય છે. એમ ઝૂલાની જેમ 6ઠે 7 ઝૂલે તે એમ કરતાં કરતાં 8મું ગુણસ્થાનમાં જઈ શ્રેણી માંડીને 2 ઘડીમાં મોક્ષે જતા રહે. 11 પ્રકૃતિ ખપાવ્યા વિના સામાયિક આવે નહીં. સામાયિક થાય તેની દશા તો અદ્ભુત થાય. ત્યાંથી 6, 7 અને 8માં ગુણસ્થાન કે જાય અને ત્યાંથી 2 ઘડીમાં મોક્ષ થઈ શકે છે. સવારમાં પણ આપણે 6 આવશ્યકમાં બોલીએ છીએ આલોચનામાં. સબ જીવન મેરે સમતા ભાવ જગ્યો હે, સબ જીવ મોસમ સમતા રાખો ભાવ લગ્યો હે. સબ જીવન મેરે સમતા ભાવ જગ્યો હે, એમ કે છે કે સબ જીવો પ્રત્યે, બધા જીવો પ્રત્યે મને સમતા ભાવ ઉત્પન્ન થયો, અને બધા જીવો પણ સમતા રાખો એવી મારી ભાવના રહે છે કે ભગવાન આ બધા જીવોને સમભાવ પ્રાપ્ત થાય એવું કરો. સબ જીવ મોસમ સમતા રાખો, મારા જેવી સમતા રાખો, એસો એવો ભાવ લાગ્યો હોય. આર્ત રૌદ્ર દ્વય ધ્યાન છાંડ કરી હું સામાયિક, ખરી સામાયિક કઈ આર્તર ધ્યાન રૌદ્ર ધ્યાન છોડીને કરું સામાયિક. મો સંયમ મો કબ શુદ્ધ હોય ભાવ બધાયક. હે ભગવાન, હું સંપૂર્ણ તે સંયમમાં કેવી રીતે સંપૂર્ણ તે શુદ્ધ ભાવને પામીને સ્થિર રહીશ, એવો અવસર ભગવાન ક્યારે આવશે. સબ જીવન મેં આખરી સામાયિક, સબ જીવન મેરે સમતા ભાવ જગ્યો હે, સબ જીવ મોસમ સમતા રાખો ભાવ લગ્યો હે. આર્ત રૌદ્ર દ્વય ધ્યાન છાંડી કર્યું સામાયક, સંયમ મો કબ શુદ્ધ હોય ય ભાવ બધાય. બધાય એ ભાવ વૃદ્ધિ પામે કે ભગવંત મને સંયમની પ્રાપ્તિ ક્યારે થશે, કે જ્યારે હું નિરંતર સંભાવમાં જ રહીશ એવો અવસર ક્યારે આવશે. એવી આપણે સવારમાં રોજે ભાવના ભાવીએ છીએ કે એવો અવસર મને ક્યારે આવશે. એટલે ખરી સામાયિક સંભાવ છે, અને સંભાવમાં રહેવું એ જ આત્માનું ઘર છે. હવે કૃપાલદેવ 43માં વાક્યમાં કહે છે, મોક્ષ માર્ગ કરવાળની ધાર જેવો છે. મોક્ષ માર્ગ કરવાળની ધાર જેવો છે એટલે એક ધારું એક પ્રવાહ રૂપે છે, ત્રણેય કાળમાં એક ધારાએ એટલે એક સરખો પ્રવર્તે તે જ મોક્ષ માર્ગ. કરવાળ એટલે તળવાર, તળવાર ના એની ધાર, ધારની વાત કરી. એની ધાર તો એક સરખી હોય કે વચ્ચે વચ્ચે ખંડિત ના હોય, તૂટેલી ના હોય. એમ મોક્ષ માર્ગ કરવાળની ધાર જેવો છે, એક પ્રવાહ રૂપે છે, ખંડિત નથી. એક ધારુ એટલે કાઉન્સમાં લખ્યું એક પ્રવાહ રૂપે, એ મોક્ષ માર્ગનો પ્રવાહ કોઈ દિવસ બી ખંડિત ન થાય. જેમ કે પ્રતિ 6 મહિનાને 8 સમયમાં 608 જીવ મોક્ષે જાય જ નિયમ છે. એ કોઈ પણ કાળે બંધ ના હોય, એનો પ્રવાહ નિરંતર ચાલુ રહે. અહીંયાથી નહીં તો મહાવિદ્ય ક્ષેત્રમાંથી પણ મોક્ષનો માર્ગ કોઈ કાળે બંધ ન હોય. મોક્ષ માર્ગ કરવાળની ધાર જેવો છે એટલે એક ધારો એક પ્રવાહ રૂપે છે, ત્રણેય કાળમાં એક ધારાએ એટલે એક સરખો પ્રવર્તે તે જ મોક્ષ માર્ગ, વહેવામાં ખંડિત નહીં તે જ મોક્ષ માર્ગ. કૃપાલ કે વહેવામાં એટલે પ્રવાહ રૂપે વહેવામાં કોઈ દિવસ પણ ખંડિત નહીં તે જ સાચો મોક્ષ માર્ગ છે. 44મી કલમો કે અગાઉ 2 વખત કહેવામાં આવ્યું છે, છતાં 3જી વખત કહેવામાં આવે છે કે
ક્યારેય પણ બાદર અને બાહ્ય ક્રિયાનો નિષેધ કરવામાં આવ્યો નથી, કારણ કે અમારા આત્માને વિશે તેવો ભાવ કોઈ દિવસ સ્વપ્ને પણ ઉત્પન્ન થાય તેમ છે નહીં. કૃપાલદેવને કોઈ એમ માને કે બાહ્ય ક્રિયાઓનો નિષેધ કરે છે તો કૃપાલદેવ કહે છે, તમને બે વખત પહેલાં પણ કીધેલું છે, ત્રીજી વખત ફરી કહીએ છીએ કે અમે ક્યારેય પણ બાદર એટલે સ્થૂળ અને બાહ્ય ક્રિયાનો નિષેધ કર્યો જ નથી. શુભ ક્રિયા કોઈ કરતો હોય એને અમે કોઈ દિવસ નિષેધ ન કરીએ. કોઈ પૂજા કરતો હોય, સામાયિક કરતો હોય, પ્રતિક્રમણ કરતો હોય, જપ કરતો હોય, તપ કરતો હોય, કૃપાલ કે અમે કોઈ દિવસ એનો નિષેધ કર્યો નથી અને અમે કરીએ પણ નહીં. એને કંઈ પણ ક્રિયામાં ભૂલ હોય તો એને ચેતાવીએ, પણ તું ખોટું કરે છે એમ અમે કહીએ નહીં કે ભાઈ આ ક્રિયા આવી રીતે કરવામાં આવે તો શુદ્ધ કહેવાય, પછી એની સામાન્ય જેવી મરજી. પ્રભુશ્રીને બે પત્ર લખ્યા કે તમે કિંચિત પણ આભાસી કોઈને આવો ખ્યાલ ના આવે કે આ મુનિ ક્રિયાનો નિષેધ કરે છે, એમ કરશો નહીં, નહીં તો તમારો પણ નાખી દઈને જે કરતા હશે એ પણ મૂકી દેશે, છોડી દેશે. પણ એમની ક્રિયા કેમ શુદ્ધ થાય? સામાયિક કરતા હોય તો કે ભાઈ તમે સંભાવનો અભ્યાસ કરો, 48 મિનિટ આપણું મન ક્યાંય રાગ દ્વેષમાં બીજે જાય નહીં, મન પણ કંઈ વાંચન વિચારમાં રોકી રાખો, સ્મરણમાં રોકો અને કાયા પણ સ્થિર રાખો, વચનથી પણ કંઈ બીજો ઉચ્ચાર કરો નહીં. એમ મન વચન કાયની ત્રણેયની પ્રકટ પ્રવૃત્તિ શુદ્ધ રૂપે તમે કરો એમ કહેવું, પણ નિષેધવું નહીં એમ અહીંયા કહે છે. અગાઉ બે વખત કહેવામાં આવ્યું છે, છતાં ત્રીજી વખત કહેવામાં આવે છે કે ક્યારેય પણ બાદર અને બાહ્ય ક્રિયાનો નિષેધ કરવામાં આવ્યો નથી. સ્થૂળ ક્રિયા કોઈ કરતું હોય એનો નિષેધ અમે કોઈ દિવસે કર્યો નથી, કારણ કે અમારા આત્માને વિશે તેવો ભાવ કોઈ દિવસ સ્વપ્ને પણ ઉત્પન્ન થાય તેમ છે નહીં. સ્વપ્નમાં પણ અમારા આત્માને વિશે કે કોઈની પાસે ક્રિયા છોડાવી દેવી એવો સ્વપ્ને પણ અમને ભાવ હોય નહીં, કારણ કે અમારા આત્માને વિશે તેવો ભાવ કોઈ દિવસ સ્વપ્ને પણ ઉત્પન્ન થાય તેમ છે નહીં. કેમ કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, એમ કહ્યું. ક્રિયા તો કરવાની છે, એ છોડવાથી કહેવા માત્રથી જ્ઞાન થાય નહીં, ક્રિયા તો બધી જ કરવી પડશે. આપણે આ ભક્તિ કરીએ, એક સ્વાધ્યાય કે સ્મરણ, એ બધી ક્રિયા જ છે. પછી કોઈ સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, પૂજા કરો, બધી ક્રિયા છે. પણ એ ક્રિયા શા માટે? સમજીને વિષય કશાય નિવારવા માટે છે તો એ જાય છે કે નહીં? જેમ ધંધો કરીએ છીએ એનાથી લાભ થાય છે કે નહીં એ પહેલાં જોઈએ છીએ કે ભાઈ નફો થતો હોય ધંધો કરીએ તો કોણ કરે? એમ આ બધી ક્રિયા કરીને મારું શું હિત થયું, મને શું લાભ થયો, કંઈ દોષો ઘટ્યા નથી, ઘટ્યા તો કારણ શું, એ બધું જોવું જોઈએ. તે પણ અમે કે ક્રિયાનો નિષેધ જ કરી દઈએ તો પછી શુષ્ક જ્ઞાની બની જઈએ, એ કોઈ કાળે અમારા સ્વપ્નમાં પણ એવું હોય નહીં. કારણ કે અમારા આત્માને વિશે તેવો ભાવ કોઈ દિવસ સ્વપ્ને પણ ઉત્પન્ન થાય તેમ છે નહીં. 45મી કલમ. રૂઢિવાળી ગાંઠ મિથ્યાત્વ અથવા કસાયને સૂચવનારી ક્રિયાના સંબંધમાં વખતે કોઈ પ્રસંગે કોઈ કહેવામાં આવ્યું હોય તો ત્યાં ક્રિયાના નિષેધ અર્થે તો નહીં જ કહેવામાં આવ્યું હોય, છતાં કહેવાથી બીજી રીતે સમજવામાં આવ્યું હોય તો તેમાં સમજનારે પોતાની ભૂલ થઈ છે એમ સમજવાનું છે. કૃપાલદેવે કહ્યું કે રૂઢિવાળી ગાંઠ એટલે રૂઢિ પ્રમાણે તમે કર્યા જ કરતા હોય કે બધા કરે તેમાં આપણે કરીએ જ જવું, શા માટે? કંઈ પ્રયોજન વગર એક ગાડરિયા પ્રવાહની જેમ તમે કર્યા જતા હો તો રૂઢિવાળી ગાંઠ મિથ્યાત્વનું પોષણ જ થતું હોય, અથવા કશાયને સૂચવનારી ક્રિયા તમે એવી ક્રિયા કરતા હોય જેથી કશાય વધતા હોય ધર્મના નામે. માનો કે સંવત્સરી કોઈ ચોથની કરે, કોઈ પાંચમની કરે, પણ એ નિમિત્તે ઝઘડા થતા હોય તો કહે કે ભાઈ
આવું શું કામ ઝઘડા કરો છો, આ નિમિત્તે એ કરવા જેવું નથી. એમને ઝઘડાનો નિષેધ કર્યો છે. ચોથ કે પાંચમની સંવત્સરીનો નિષેધ નથી. તમારે ચોથની કરવી હોય ચોથની કરો, પાંચમીની કરવી તો કરો, પણ એ નિમિત્તે કશાય નહીં કરો. રૂઢિવાળી ગાંઠ એટલે રૂઢિ પ્રમાણે ક્રિયા થતી હોય, મિથ્યાતું પોસાતું હોય, અથવા કસાયને સૂચવનારી કસાય ભાવે જ સૂચવાતા હોય, અને જ્યાં કસાય કી પોષણ ત્યાં કસાય શાસન હોય, ત્યાં પછી વિતરાગનું શાસન નથી. વિતરાગ શાસન વિશે તો વિતરાગતા હોય, જ્યાં કસાય કી પોષણ કસાય શાસન હોય, એટલે ધર્મના નામે કસાય થતા હોય તો એને ટકોર કરે. મિથ્યાત્વ અથવા કસાયને સૂચવનારી ક્રિયાના સંબંધમાં વખતે કોઈ પ્રસંગે કાંઈ કહેવામાં આવ્યું હોય, એ નિમિત્તે અમે કંઈ કહ્યું હોય કે ભાઈ ધર્મ નિમિત્તે કસાય કરો માં, તો ત્યાં ક્રિયાના નિષેધ અર્થે તો નહીં જ કહેવામાં આવ્યું હોય. ત્યાં કંઈ ક્રિયા તમે કરવાનું મૂકી દો એ તો કે નહીં જ કહેવામાં આવ્યું હોય, છતાં કહેવાથી બીજી રીતે સમજવામાં આવ્યું હોય. અમે તો કસાયનો નિષેધ કર્યો હોય, મિથ્યાત્વનો નિષેધ કર્યો હોય, તમને માર્ગદર્શન આપ્યું હોય, રૂઢિ ક્રિયા મૂકીને સમ્યક રીતે કરવાનું કહ્યું હોય, પણ તમારા સમજવામાં બીજી રીતે આવ્યો હોય, છતાં એમ કહેવાથી બીજી રીતે સમજવામાં આવ્યું હોય તો તેમાં સમજનારે પોતાની ભૂલ થઈ છે એમ સમજવાનું છે. આ સમજનારની ભૂલ છે, કહેનારની ભૂલ નથી એમ સમજવાનું છે. અર્થાત અમે કોઈ દિવસ ક્રિયાનો નિષેધ કરીએ નહીં, કેમ કે શુષ્ક જ્ઞાની હોય તેને ક્રિયા કરવાનું કહે છે, અને ક્રિયા જડ હોય તેને જ્ઞાન અવગાહનું કે અવગાહવાનું કહે છે કે ભાઈ કંઈ સમજો અને પછી ક્રિયા કરો, પણ એમ નથી કહેતા કે ભાઈ તમે ક્રિયાને મૂકી જ દો, કેમ કે જ્ઞાન અને ક્રિયા બે જોઈએ, જાણીને પછી તે પ્રમાણે વર્તવું જોઈએ, સમજીને ક્રિયા કરવી જોઈએ. કોઈ ગામે જવું હોય તો પહેલાં આપણે નિશ્ચિત કરીએ છીએ કે ભાઈ મારે અમદાવાદ જવું છે કે મુંબઈ જવું છે, પછી રવાના થઈએ છીએ. આમના આમ કંઈ નીકળી નથી જતા, પછી રસ્તામાં નક્કી કરીશું તો કઈ ગાડીમાં બેસું, એમ દરેક વસ્તુ પહેલાં નિશ્ચિત કરીએ છીએ. તેમ વિચારીને મારે મોક્ષ માર્ગ આરાધવો છે તો મોક્ષ શું, કેવી રીતે આરાધના, સાચો માર્ગ છે કે નહીં, એ બધા વિચારીને પછી એ માર્ગે ચાલો તો ના નથી, પણ ચાલવા જ માંડે ક્યાં જવું એનો ભાન ન હોય તો એનો શ્રમ મિથ્યા થાય. તેમ જ્ઞાન ક્રિયા ભ્યામ મોક્ષ સમજો એને પછી કરો, બેયની જરૂર છે. ને નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહીં બંને સાથ રહેલ, બે સાથે છે વ્યવહાર નિશ્ચય બે જોઈએ. છે નહી ના, એટલે 937 ઉભા રહેજો. હા છે છે, આમાં છે. ઉદાહરણ દાખલ, જેમ કોઈ એક મનુષ્ય તેની રૂઢિ પ્રમાણે સામાયિક વ્રત કરે છે તો તેનો નિષેધ નહીં કરતા, તેનો તે વખત ઉપદેશના શ્રવણમાં કે સત્શાસ્ત્ર અધ્યયનમાં અથવા કાયોત્સર્ગમાં જાય તેમ તેને ઉપદેશું. આ કૃપાલદેવ સ્પષ્ટ લખ્યું કે ઉદાહરણ દાખલ, જેમ કોઈ એક મનુષ્ય રૂઢિ પ્રમાણે સામાયિક વ્રત કરે છે તો તેને નિષેધવું નહીં. કૃપાલદેવે કહ્યું કે તેને નિષેધવું નહીં. પરમ કૃપાળુ મુનિવરોને નમસ્કાર સંપ્રાપ્ત. ના, એ પ્રવૃત્તિ ઉપર જ છે. એમને કહ્યું કે તમે રૂઢિ પ્રમાણે કરતો હોય તો નિષેધ નહીં કરતા, તેનો તે વખત ઉપદેશના શ્રવણમાં કે સત્શાસ્ત્ર અધ્યયનમાં એ 48 મિનિટ અથવા કાયોત્સર્ગમાં જાય તેમ તેને ઉપદેશું. કિંચિત માત્ર આભાસે પણ તેને સામાયિક વ્રતાદિનો નિષેધ હૃદયમાં પણ ના આવે એવી ગંભીરતાથી શુદ્ધ ક્રિયાની પ્રેરણા કરવી.
ખુલ્લી પ્રેરણા કરવા જતાં પણ ક્રિયાથી રહિત ઉન્મત્ત થાય છે અથવા તમારી આ ક્રિયા બરાબર નથી એટલું જણાવતાં પણ તમારા પ્રત્યે દોષ દઈ તે ક્રિયા છોડી દે એવો પ્રમત્ત જીવોનો સ્વભાવ છે અને લોકોની દ્રષ્ટિમાં એમ આવે કે તમે જ ક્રિયાનો નિષેધ કર્યો છે માટે મતભેદથી દૂર રહી મધ્યસ્થવત રહી સ્વાત્માનું હિત કરતાં જેમ જેમ પરાત્માનું હિત થાય તેમ તેમ પ્રવર્તવું અને જ્ઞાનીના માર્ગનું જ્ઞાન ક્રિયાનું સમન્વિત પણ સ્થાપિત કરવું જ્ઞાન અને ક્રિયા બે સાથે જોઈએ બે હાથે તાળી પડે પક્ષી બે પાંખથી ઉડે તેમ જ્ઞાન અને ક્રિયાનું સમન્વિત પણ સ્થાપિત કરવું એ નિર્જરાનો સુંદર માર્ગ છે કેમ કે બે જોઈએ એકાંતે વ્યવહાર નથી એકાંત નિશ્ચય નથી પણ બે જોઈએ તો જ કાર્યસિદ્ધિ થાય આ પ્રમાણે ક્રમાંક 45માં કહ્યું કે રૂઢિવાળી ગાંઠ મિથ્યાત્વ અથવા કશાયને સૂચવનારી ક્રિયાના સંબંધમાં વખતે પ્રસંગે કંઈ કહેવામાં આવ્યું હોય તો ત્યાં ક્રિયાના નિષેધ અર્થે તો નહીં જ કહેવામાં આવ્યું હોય છતાં કહેવાથી બીજી રીતે સમજવામાં આવ્યું હોય તો સમજનારે પોતાની ભૂલ થઈ છે એમ સમજવાનું છે હવે 46મું વાક્ય જેણે કશાય ભાવનું ઉચ્છેદન કરેલું છે તે કશાય ભાવનું સેવન થાય એમ કદી પણ કરે નહીં જે જ્ઞાની પુરુષોને કશાય ભાવો નાશ થઈ ગયા કે નહીવત રહ્યા સંજોલન રહ્યા કે ભલે પ્રત્યાખ્યાની રહ્યા તે કશાય ભાવનું સેવન થાય એમ તો કદી કરે જ નહીં જ્ઞાનીઓ કોઈ દિવસ એવા વચન ન કહે જેથી સામાના કશાય વધે એ તો ઘટે એવું જ કે જેણે કશાય ભાવનું ઉચ્છેદન કરેલું છે એટલે જેણે કશાય ભાવોનો નાશ કરેલો છે તે જ્ઞાની પુરુષો કશાય ભાવનું સેવન થાય એમ કદી પણ કરે નહીં 47મું વાક્ય અશુભ ક્રિયા કરવી એવું જ્યાં સુધી અમારા તરફથી કહેવામાં નથી આવતું ત્યાં સુધી એમ સમજવું કે તે કારણ સહિત છે ને તેથી કરી ક્રિયા ન કરવી એમ ઠરતું નથી કૃપાલેખ એક અમુક ક્રિયા કરવી એવું જ્યાં સુધી અમારા તરફથી કહેવામાં નથી આવતું કે આ ક્રિયા તમે કરો ત્યાં સુધી એમ સમજવું કે તે કારણ સહિત છે અમને ક્રિયા કરવાનું કેમ કહેતા નથી તો એમાં કંઈક કારણ છે તેથી કરી ક્રિયા ન કરવી એમ ઠરતું નથી અમે કે નથી કહેતા એટલે તમારે ક્રિયા કરવી જ નહીં એમ પણ નથી ઠરતું અમે તમને નથી કહેતા અમુક કારણ છે એ સમજાવે છે નીચે 48મી કલમ મૂકે છે હાલ અમુક ક્રિયા કરવી એમ કહેવામાં જો આવે અને પાછળથી દેશકાળને અનુસરી તે ક્રિયાને બીજા આકારમાં મૂકી કહેવામાં આવે તો શ્રોતાના મનમાં શંકા આણવાનું કારણ થાય કે એક વખત આમ કહેવામાં આવતું હતું અને બીજી વખત આમ કહેવામાં આવે છે એવી શંકાથી તેનું શ્રેય થવાને બદલે અશ્રેય થાય કૃપાલ દેખે અમે કંઈક સમય કાળ અનુસાર અમુક ક્રિયા કરવાનું કહ્યું હોય અને આગળ જોતાં દેશકાળ અનુસાર અમે કંઈ બીજી કરવાનું ક્રિયા કરવાનું કહીએ તો શ્રોતાના મનમાં એમ થાય કે પહેલાં તો અમને એમ કહ્યું અને જો આજે હવે એમ કહે છે એટલે અમારા પ્રત્યે જો બીજો ભાવ આવી જાય તો શંકા થવાથી એનું ભલું થવાને બદલે આશ્રય થાય અકલ્યાણ થઈ જાય અથવા બીજી રીતે કૃપાલદેવને અમુક કર્મનો મનો ઉદય હોય તો કે આપણને તો એ કહે છે આ કરો ને પોતે કરતા નથી એવા ભાવ આવી જાય તો પણ બંધાઈ જાય એટલે જ્ઞાનીઓ અમુક નથી કહેતા તો એમાં કંઈક કારણ છે તેથી એ ક્રિયા કરવી જ નહીં એમ ઠરતું નથી હાલ અમુક ક્રિયા કરવી એમ કહેવામાં જો આવે અને પાછળથી દેશકાળને અનુસરી તે ક્રિયાને
બીજા આકારમાં મૂકી કહેવામાં આવે તો શ્રોતાના મનમાં શંકા આણવાનું કારણ થાય કે એક વખત આમ કહેવામાં આવતું હતું ને બીજી વખત આમ કહેવામાં આવે છે એવી શંકાથી તેનું શ્રેય થવાને બદલે અશ્રેય થાય. ઉડતું ભલું થવા માટે જ્ઞાનીઓ કરે તેનું વિપરીત પરિણામ આવે એવું લાગતું હોય તો જ્ઞાનીઓ કંઈ કહે જ નહીં. વાક્ય 49માં 12માં ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી પણ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવાનું થાય છે તેમાં સ્વચ્છંદપણું વિલય થાય છે. 12મું ક્ષીણ મોહ ગુણસ્થાનક છે કે જે ગુણસ્થાનકના અંતમાં જીવ કેવળ જ્ઞાન પામે છે. મોહ ક્ષીણ થાય છે સંપૂર્ણ, એટલે ગુણસ્થાનકનું નામ જ ક્ષીણ મોહ ગુણસ્થાનક છે. 12મું ક્ષીણ મોહ ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી, એટલે જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવાનું થાય છે. ત્યાં સુધી જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન હોય છે, તેમાં સ્વચ્છંદપણું વિલય થાય છે. ત્યાં કંઈ જ્ઞાનીના વચનોનો આપણી જેમ વિચાર હોય નહીં, પણ એનો આશય શું એ એમના હૃદયમાં હોય છે. કેમ કે તો ધ્યાન અવસ્થા છે, ત્યાં કોઈ આવા વિચાર નથી એ શુક્લ ધ્યાનમાં. એટલે એ કેવળ જ્ઞાનના અંતમાં પણ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવાનું થાય છે એ આશયથી, તેમાં સ્વચ્છંદપણું વિલય થાય છે, નાશ પામે છે. એટલે જ્ઞાનીએ જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે જે કરતા હોય એ આશયથી. એટલે જ્ઞાની પુરુષની આજ્ઞાનું અવલંબન ઠેઠ ક્યાં સુધી જોઈએ? 12મા નાંત સુધી. કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી એમની આજ્ઞાનો આધાર જોઈએ, નહીં તો પછી એ શ્રેણી એની પતિત થાય, પતન થાય. અને આધાર લઈને ચઢે તો એ ક્ષપક શ્રેણીનું કામ કરે અને પાછો નહીં પડે. એટલા માટે આજ્ઞાનું એટલું મહાત્મ્ય છે કે કોઈ પણ ક્રિયા કરો જ્ઞાનીની આજ્ઞાથી કરો, આજ્ઞામાં જ કલ્યાણ છે. એટલે આણાય ધમ્મો આણાય તબો, જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ જ તપ છે. કેમ કે એ માર્ગને આપણે અજાણ છીએ, આપણને મોક્ષ માર્ગની ખબર નથી. જ્ઞાનીઓ જાણે છે માટે કહે એમ કર્યા કરું, કોઈ ભૂમિઓ સાથે લીધો હોય આપણે જે ગામના અજાણ હોઈએ તો પેલો કહે એમ આપણે ચાલતા થઈએ, એના પછી ડાપણ ન કરીએ, એ જ્યાં લઈ જાય ત્યાં ચાલીએ. તેમ આપણે મોક્ષ માર્ગના અજાણ છીએ, જે જાણકાર છે એવા જ્ઞાની પુરુષ કહે તેમ કર્યા કરો તો તમારે ફિકર શું છે? તો જરૂર ગંતવ્ય સ્થાન પર પહોંચી જશો. પણ આપણે જે માર્ગના જાણકાર નથી ને તેમાં આપણું ડાફણ કૂટ્યા કરીએ તો સામાન્ય તકલીફ થાય, પછી એ મૂકી દે કે ભાઈ હવે તમને ઠીક લાગે એમ કરો. તેમ જ્ઞાની પણ એનો આશ્રિત થઈને રહે, વિજ્ઞાનવિદ્ધ થઈ એની આજ્ઞામાં રહે તો એને માર્ગ બતાવે. બાકી એ પણ લાગે કે સ્વચ્છંદી છે તો જ્ઞાની પણ એને મૂકી દે. કલમ 50, સ્વચ્છંદે નિવૃત્તિ કરવાથી વૃત્તિઓ શાંત થતી નથી પણ ઉન્મત્ત થાય છે. સ્વચ્છંદે નિવૃત્તિ કરવાથી વૃત્તિઓ શાંત થતી નથી પણ ઉન્મત્ત થાય છે અને તેથી પડવાનો વખત આવે છે. સ્વચ્છંદે જીવ સંસારનો ત્યાગ કરે તો એની વૃત્તિઓની વાસના અંતરમાંથી જાય નહીં. સ્વચ્છંદે એટલે મતિકલ્પનાએ પોતે સમજે કે ધ્યાનથી કલ્યાણ થાય કે યોગથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જ્ઞાન જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે, માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા. જ્ઞાની કહે તેમ કરવું, એમાં આપણે આપણો સ્વચ્છંદ આગળ લાવવો નહીં, ટાળી સ્વચ્છંદને પ્રતિબંધ. ઉપદેશ સદગુરુનો પામવો રે પણ કેવી રીતે? ટાળી સ્વચ્છંદને પ્રતિબંધ. સ્વચ્છંદે નિવૃત્તિ કરવાથી વૃત્તિઓ શાંત થતી નથી પણ ઉલટી ઉન્મત્ત થાય છે.
જાણે મેં ત્યાગ કર્યો એવો અહંકાર આવી જઈ અને ઉડતું અભિમાન આવી જાય છે અને તેથી પડવાનો વખત આવે છે અને તેથી પડવાનો વખત આવે છે અને જેમ જેમ આગળ ગયા પછી જો પડવાનું થાય છે તો તેમ તેમ તેને પછાટ વધારે લાગે છે એટલે ઘણો તે ઊંડો જાય છે અર્થાત પહેલામાં જઈ ખૂંચે છે એટલું જ નહીં પરંતુ ત્યાં તેને ઘણા કાળ સુધી જોરની પછાટથી ખૂંચ્યા રહેવું પડે છે. કૃપાલ કે સ્વચ્છંદે કલ્યાણ કરવા જાય એ તો થાય નહીં, પણ જેમ જેમ આગળ વધીને પાછો પડે ત્યારે એને પછાટ પણ જબરી લાગે. જેમ કે ચડ ઉતંગ જાંસે પતન શિખર નહીં વો કૂપ, જેમ જેમ શિખર પર ચડીને આપણે નીચે પડવાનું હોય તો જેમ ઊંચે ચડીએ તેમ આપણા માટે ઊંડો કૂવો થાય છે. જેમ વધારે આગળ વધી સ્વચ્છંદે અને પછી પાછા પડવાનું થાય તો એની માર પણ એને વધારે લાગે છે. એટલે કે તે ઘણો ઊંડો જાય છે અર્થાત પહેલામાં જે ખૂંચે છે મિથ્યાત્વમાં ચાલ્યો જાય. એટલું જ નહીં પણ તેને ઘણા કાળ સુધી જોરની પછાડથી ત્યાં ખૂંચ્યા રહેવું પડે છે એટલે પછી એમાં અનંત કાળ આવ્યો જાય. સમ્યક આત્મધર્મને પામવાનો જોગ જ નહીં મળે અને જોગ મળે તો પણ એને શ્રદ્ધા જ નહીં થાય. એટલે કે જે સ્વચ્છંદને મૂકી દઈ નાનીની આજ્ઞા પ્રમાણે જ વર્તવું, અનંતકાળથી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં અનંતકાળ સુધી. સ્વચ્છંદે મોક્ષ મેળવવા જીવ પ્રયત્ન કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. જ્યારે જ્ઞાની પુરુષની આજ્ઞાનો આરાધક અંતર મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે, એટલે જ્ઞાનીને આજ્ઞાનું કેટલું બળ છે. આજ્ઞાથી શીઘ્ર કામ થાય કેમ કે માર્ગના જાણકાર છે. જે વૈદ્ય એક દવા બતાવે ને આપણી મરજી પ્રમાણે કરીએ એનો ફરક છે. એની રોગની કેટલી તીવ્રતા, કયો રોગ, એની દવા શું, કેટલા પ્રમાણમાં લેવી જોઈએ એ બધું એ જાણે છે. તેમ જ્ઞાની ગુરુનો આશ્રય લઈને એ જે મુક્તિના માર્ગમાં ઉપાય બતાવે એ જ કરીએ તો શીઘ્ર મુક્તિ થાય, નહીં તો અનંતકાળ વયો જાય. એટલે એમાં સ્વચ્છંદ કરવો નહીં તો એની પછાટ બહુ જોરની લાગે અને તેમાં ઘણા કાળ સુધી ખૂંચ્યા રહેવું પડે છે. હવે કલમ 51મી, હજુ પણ શંકા કરવી હોય તો કરવી, પણ એટલું તો ચોક્કસપણે શ્રદ્ધવું કે જીવથી માંડી મોક્ષ સુધીના જે પાંચ પદ જીવ છે તે નિત્ય છે, તે કર્મનો કર્તા છે, તે કર્મનો ભોગતા છે, મોક્ષ છે તે છે અને મોક્ષનો ઉપાય પણ છે, તેમાં કાંઈ અસત્ય નથી. કૃપાલદેવ કે હજુ પણ શંકા કરવી હોય તો કરવી, પણ કેવી શંકા? આશંકા સમજવા માટે, દેશે શંકા દેશ શંકા સમજવા માટે પૂછવું એનો નાની. પણ નાની ભગવંતોએ જ્ઞાનના બળે જે કહ્યું એ ખોટું છે એમ ન માનવું. એને તો જે કહ્યું તે સત્ય જ છે, કેમ કે એ તો કેવળ જ્ઞાનથી જોઈને કહ્યું છે, કંઈ અજ્ઞાનવશ કહ્યું નથી, જ્ઞાનથી કહ્યું છે. સર્વજ્ઞ જેણે બધું જાણ્યા પછી કહ્યું છે. એટલે કૃપાલ કે હજુ પણ શંકા કરવી હોય તો કરવી, પણ એટલું તો ચોક્કસપણે શ્રદ્ધવું કે જીવથી માંડી મોક્ષ સુધીની ના જે પાંચ પદ, જીવથી માંડી પહેલું પદ આત્મા છે તે નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ અને મોક્ષનો ઉપાય છે, ત્યાં સુધી આ બધા છે પદ તે વાત સત્ય છે, એમાં કાંઈ પણ અસત્ય નથી. આવો નિર્ણય કર્યા પછી તેમાં કોઈ દિવસ શંકા કરવી નહીં. એકવાર નિર્ણય કરી લીધા પછી, કેમ કે છ પદની શ્રદ્ધામાં સંકિત રહેલું છે, ત્યાર પછી એમાં શંકા કરવી નહીં
અને એ પ્રમાણે નિર્ણય થયા પછી ઘણું કરીને શંકા થતી નથી. વિચારપૂર્વક એ શંકાનું નિવારણ કર્યું હોય તો પછી કહે છે શંકા થતી નથી. જો કદાચ શંકા થાય તો તે દેશ શંકા છે, એટલે આ શંકા છે ને તેનું સમાધાન થઈ શકે છે. પરંતુ મૂળમાં એટલે જીવથી માંડી મોક્ષ સુધી અથવા તેના ઉપાયમાં શંકા થાય તો તે દેશ શંકા નથી પણ સર્વ શંકા છે. પણ મૂળમાં એટલે જીવ આત્મા જ નથી. પહેલો આત્માની જો શ્રદ્ધા ન હોય તો પછી બીજો કોઈ અર્થ જ નથી. પરંતુ મૂળમાં એટલે જીવથી માંડી મોક્ષ સુધી અથવા તેના ઉપાયમાં શંકા થાય તો તે દેશ શંકા નથી પણ સર્વ શંકા છે ને તે શંકાથી ઘણું કરી પડવું થાય છે, શ્રદ્ધાથી પતન થઈ જાય છે અને તે પડવું એટલા બધા જોરમાં થાય છે કે તેની પછાટ અત્યંત લાગે છે, એની માર જબરી લાગે. કેમ કે જો મૂળમાં શંકા થઈ ગઈ અને શ્રદ્ધાથી જ ભ્રષ્ટ થઈ ગયો તો ભ્રષ્ટ એ ઊંચો આવો દુર્લભ છે. ચારિત્ર્યથી ભ્રષ્ટ થયેલો ઠેકાણે આવે પણ શ્રદ્ધાથી ભ્રષ્ટ થયેલો તો ગયો. દંશન ભટ્ટા ચરિત ભટ્ટા સિજનથી બુજે ચારિત્ર્યથી ભ્રષ્ટ થયેલો પણ દર્શન ભટ્ટા ન સિજનથી. દર્શન ઉપદેશ નોંધ ઉપદેશ નોંધ મને આસ્થા શ્રદ્ધામાં. કૃપાલદેવ કહે આસ્થા તથા શ્રદ્ધા દરેક જીવે જીવના અસ્તિત્વથી તે મોક્ષ સુધીની પૂર્ણપણે શ્રદ્ધા રાખવી. કૃપાલદેવ કહે દરેક જીવે જીવના અસ્તિત્વથી એટલે આત્મા છે એનું અસ્તિત્વ છે ત્યાંથી માંડીને મોક્ષ સુધીની પૂર્ણપણે શ્રદ્ધા રાખવી, એમાં જરા પણ શંકા કરવી નહીં, એમાં જરા પણ શંકા રાખવી નહીં. આ જગ્યાએ અશ્રદ્ધા રાખવી તે જીવને પતિત થવાનું કારણ છે અને તે એવું સ્થાન છે કે ત્યાંથી પડવાથી કાંઈ સ્થિતિ રહેતી નથી. એટલે 70 કોટા કોટી સાગરોપમ સ્થિતિ અંતર્મુખમાં બંધાય છે જેને લઈને જીવને અસંખ્યાતા ભાવ ભ્રમણ કરવા પડે છે. 70 કોટા કોટી સાગરૂપનો બંધ થઈ જાય. બધા કર્મોમાં ઉત્કૃષ્ટ સ્થિતિ આ દર્શન મોનીની છે, મિથ્યાત્વની. 70 કોટા કોટી 70 કરોડને 70 કરોડને ગુણાકાર કરીએ એટલા સાગરોપમ એટલી લાંબી એ સ્થિતિ રહે છે. 70 કોટા કોટી સાગરોપમ સ્થિતિ અંતર્મૂર્તમાં બંધાય જેને લઈને જીવને અસંખ્યાતા ભાવ ભ્રમણ કરવું પડે છે. માટે ચારિત્રમોહનો લટક્યો તે ઠેકાણે આવે છે પણ દર્શનમોહનો પડ્યો ઠેકાણે આવતો નથી. કારણ સમજવા ફેર થવાથી કરવા ફેર થાય છે. કેમ કે જેવી આપણી માન્યતા શ્રદ્ધા હોય તેવું જ આપણું વર્તન હોય. વિપરીત શ્રદ્ધા હોય તો વર્તન વિપરીત, સમ્યક શ્રદ્ધા હોય તો વર્તન પણ સમ્યક. ચારિત્રમોહનો લટક્યો ઠેકાણે આવે પણ દર્શનમોહનો પડ્યો ઠેકાણે આવતો નથી. કારણ શું? કારણ સમજવા ફેર થવાથી કરવા ફેર થાય છે. સમજણો ફેર એટલે એના વર્તનમાં પણ ફરક થાય છે. વિતરાગ રૂપ જ્ઞાનીના વચનમાં અન્યથાપણ હોવાનો સંભવ જ નથી. વિતરાગ જેનો આ રાગદ્વેષ ચાલ્યા ગયા એના વચનમાં કોઈ કાળે અન્યથા વિપરીતપણે અન્યથા એટલે હોવાનો સંભવ જ નથી. તેના અવલંબને રહી, નાની પુરુષના વચનોના અવલંબને રહી શીશું રેડ્યું હોય તેવી રીતે શ્રદ્ધાને ઓઘે પણ મજબૂત કરવી, ઓઘે પણ મજબૂત કરી કે જ્ઞાનીએ કહ્યું તે સત્ય જ છે. જ્યારે જ્યારે શંકા થવાનો પ્રસંગ આવે
ત્યારે જીવે વિચારવું કે તેમાં પોતાની જ ભૂલ થાય છે. વિતરાગ પુરુષોએ જ્ઞાન જે મતિથી કહ્યું છે તે મતિ આ જીવનો છે નહીં, અને આ જીવની મતિ તો શાકમાં મીઠું ઓછું પડ્યું હોય તો તેટલામાં જ રોકાઈ જાય છે. તો પછી વિતરાગના જ્ઞાનની મતિનો મુકાબલો ક્યાંથી કરી શકે? તેથી બારમા ગુણસ્થાન સ્થાન સુધી પણ જીવે જ્ઞાનીનું અવલંબન લેવું એમ કહ્યું છે. બારમા ગુણસ્થાન સ્થાન સુધી પણ જીવે જ્ઞાની પુરુષના અવલંબનના આધારે જ વર્તવું એમ કહ્યું છે. આ પ્રમાણે આગળ જણાવે છે જે આપણે